ચોકબજાર પોલીસ મથકમાં ફરજ બજાવનારા પોલીસ કોન્સ્ટેબલની વીરતાથી એક આધેડનો જીવ બચી જવા પામ્યો હતો. કોઝવેમાં તેને મોતની છલાંગ લગાવનાર આધેડને પોલીસ કોન્સ્ટેબલ ચિંતન રાજ્યગુરુએ પોતાના જીવની પરવા કર્યા વગર કોઝવેમાં ઝંપલાવી ડૂબી રહેલા આધેડનું રેસ્ક્યુ કરી જીવ બચાવતા તેનું સન્માન કરવામાં આવ્યું છે. સુરત પોલીસે હંમેશા લોકસેવાના કામ કરવા માટે અનેક વખત મેડલ જીત્યા છે, ત્યારે ફરી એક વખત પોલીસની વીરતાના દર્શન કરાવતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ચોક બજાર પોલીસ મથકમાં ફરજ બજાવતા ચિંતન રાજ્યગુરુ પીસીઆરમાં પેટ્રોલિંગ પર હતા, ત્યારે તેઓને કંટ્રોલમાંથી કોલ આવ્યો હતો કે કોઝવેમાં કોઈ ઈસમ ડૂબી રહ્યો છે, જેથી ગણતરીની મિનિટોમાં જ પોલીસ જવાનો પીસીઆર વાન સાથે કોઝવે પહોંચી જવા પામ્યા હતા. જ્યાં તેમને જોયું કે એક આધેડ ડૂબી રહ્યો છે, એટલે તાત્કાલિક કંઈ પણ વિચાર્યા વગર ચિંતન રાજ્યગુરુએ કોઝવેમાં કૂદી આધેડનો ઉપર ઉંચકી લીધા હતા. ત્યારબાદ દોરડાથી મદદથી બહાર કાઢી પ્રાથમિક ઉપચાર કરતા આધેડ હલનચલન કરતા થતાં પોલીસ કોન્સ્ટેબલ ચિંતન રાજ્યગુરુ અને રાહુલ ઉપાધ્યાય આત્મસંતોષ થયો હતો. ચોક બજાર પોલીસ મથકના ચિંતન રાજ્યગુરુની વીરતાને લઈને લોકો દ્વારા તેનું ફુલાર કરી સન્માન કરવામાં આવ્યું હતું. હા, હું આપણા મીડિયા મિત્રોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકોને એવું જ કહેવા માગીશ કે જ્યારે કોઈ આવો સમાજની અંદર અનિચ્છનીય બનાવ બનતો હોય, આવો કોઈ ઘટના થતી હોય, તો તમે સક્ષમ હોય તો એમને બચાવવાનો પ્રયત્ન કરજો, ને જો તમે સક્ષમ નથી તો કમસે કમ 100 નંબરમાં ફોન તો કરજો જ, કે જેમ આજે આ વૃદ્ધની સહાય કરવા માટે અમે પોલીસ જવાનો પછી બીજા જે રાહદારી લોકો બધા ભેગા થઈને સહિયારો પ્રયત્ન કર્યો. ઘણીવાર લોકોને કેવું થતું હોય કે કાયદાનું જાણ ન હોય એટલે ડર લાગતો હોય લોકોને કે ભાઈ અમે આવી રીતે બચાવવા જશું ને કદાચ અમને પોલીસ પકડી જશે, અમારી પર કેસ થઈ જશે, આવી પણ અમુક લોકોની અંદર ભ્રાંતિઓ હોય છે. તો આવા લોકોને પણ હું મારા માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી એવું કહેવા માગીશ કે ભાઈ આવો કોઈ વહેમ રાખવો નહીં. જ્યારે પણ તમારી સામે કોઈ બનાવ બને તો તમે જો સક્ષમ હો તો તમે પ્રયત્ન કરજો બચાવવાનો, કોઈ વ્યક્તિને મદદ કરવાનો પ્રયત્ન કરજો, ને જો તમે એટલા પણ સક્ષમ એ સમયે ન હો, તમને અંદરથી ભય હોય કેવું હોય, તો તમે 100 નંબરમાં તો કમસે કમ ફોન કરી શકો છો જેથી પોલીસ મદદ કરે. ચિંતનભાઈ, કઈ રીતના કોલ મળ્યો હતો અને તમને જીવના જોખમે કઈ રીતે વૃદ્ધને બચાવ્યો? મેં જેમ અગાઉ જણાવ્યું એ પ્રમાણે વાણીનાથ ચોક પર અમે જ્યારે પેટ્રોલિંગ કરતા હતા PCR 30 નંબરમાં, તો અમને વાયરલેસ દ્વારા એવું જાણ કરવી મળી કે ભાઈ આ જગ્યાએ કોઝવે આગળ તાત્કાલિક પહોંચો, ત્યાં આગળ કોલરને પોલીસ મદદની જરૂર છે. ઘણી વખત કેવું થતું હોય કોલરનું જે કારણ હોય ને એ એટલું અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગણાતું ન હોય એ ટાઈપનું કારણ હોય, અલગ ડિપાર્ટમેન્ટનું કામ હોય, પણ અમારા ત્યાંથી એવી સુવિધા કરવામાં આવી છે પોલીસ ડિપાર્ટમેન્ટ PCR તરફથી કે જ્યારે કોઈ કોલ વ્યક્તિનો કોલ લાગે એટલે પોલીસે તો પહેલાં સ્થળ ઉપર પહોંચી જ જવાનું, પછી ભલે કોઈ બીજા ડિપાર્ટમેન્ટનું પણ કામ કેમ ન હોય, તો જેથી કરીને પોલીસ પહોંચી જાય તો એ જ જે સ્થળ છે એને કોર્ડન કરી શકે અથવા જે થતી હોય એટલી મદદ કરી શકે. એટલે અમને જેવો 16:16 કોલ લાગ્યો એટલે અમે લોકો ત્યાંથી તાત્કાલિક પહોંચ્યા અને કોલરનો નંબર અમને આપવામાં આવેલો હતો. કોલરને જાણ કરી ફોન કરીને કોલરે કીધું કે દાદા એક પાણીમાં પડી ગયેલ છે, એટલે અમારા ઇન્ચાર્જ રાહુલભાઈ ભુરજીભાઈએ એમને જાણ કરેલી કે તમે લોકો જે ફાયર બ્રિગેડનો નંબર છે એ નંબર ઉપર 101 નંબર ઉપર પણ ફોન કરો તો જેથી કરીને ફાયરની ગાડી પણ ત્યાં આવી જાય. તો જેવા અમે પહોંચ્યા એટલે મેં જોયું કે કોઈ વડીલ જે છે એ પાણીની અંદર કોઈ છે, કોઈ વ્યક્તિ, આગેથી તો એટલી ખબર ન પડે ઉંમર ને એવું, પણ આગેથી એવું લાગ્યું કે કોઈ વ્યક્તિ અંદર પાણીમાં પડેલું છે અને બીજા લોકો એને બચાવવાનો પ્રયત્ન કરે છે. તો મારી સાથે રહેલા રાહુલભાઈ ને બીજા જીતેન્દ્રભાઈ હતા એમને મેં કીધું કે આપણી ગાડીમાં પડેલું દોરડું છે જે એ લઈને તમે પાછળ આવો ત્યાં સુધીમાં હું પાણીમાં પડી ને એ દાદાને બચાવવાનો પ્રયત્ન કરું. એટલે મને તરત આવડતું હતું, એટલે આટલો આત્મવિશ્વાસ હતો કે હું ત્યાં સુધી પહોંચી જાય છે દાદા સુધી કમસે કમ, ને એ દાદાને કિનારા સુધી લાવવાનો હું પ્રયત્ન કરી શકીશ. પછી તો મને રાહુલભાઈ ઉપર ભરોસો હતો જ કે એ દોરડું લઈને આવી જવાના છે. તો પછી તો પાછળનો ક્રમ તો તમે બધો આખો વિડીયોમાં જોયો હશે સોશિયલ મીડિયા દ્વારા પણ, કે જે બીજા એક મિત્ર પણ હતા ત્યાં જે બીજા પણ પાણીમાં કૂદેલા ને હું દોરડું પકડીને નજીક લાવેલો જ્યારે તેમને, તો એ મિત્ર દ્વારા ને બીજા જે રાહદારી લોકો હતા એ બધાના સહિયારા પ્રયત્નથી અમે એમને બચાવેલા. વધુમાં આધેડનો જીવ બચાવવાની ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પોલીસ કોન્સ્ટેબલોને અભિનંદન પાઠવ્યા હતા. ખરેખર પોલીસ જવાની કામગીરીની શહેરભરમાં સરાહના થઈ રહી છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.